गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण चार विषय गुजराती। विषय गुजराती में अंदर आप त्रण पाठ पूर्ण थी चूक्या छे। आप चौथो पाठ सीखीशू। चौथो पाठ है सिंह घूगवे बकरो भागे। शू अपन खबर है कि सिंह शू है? जंगली प्राणी है, बराबर। अने शू करे कि आ रीते जे प्राणी हो पालतू प्राणी जो हो प्राणी ने एमनो शिकार कर मारी ने खाता हो खोराक हो, बराबर। तो एवज एक सरस एवं पाठ अँ तमने आपेलो ए पहला तो अँ एक मस्त एवं गीत आपेलू है, तो चलो अपने गीतनी शुरुआत कर दीए। सुंदर वन में वसता हरणा, झरणा ना जल पीता हरणा, लीला तरणा चरता हरणा, अद्भुत रमणा करता हरणा, हेत भरिया सा हिंचे झरणा, रंग भरिया सा नाचे हरणा, दर्शन थी दिल खींचे हरणा, अंतर मारस सींचे हरणा, वहाल ओ मन हरणा हरणा, छे ना झुकने नमणा हरणा, रमवा आंगण आवो हरणा, लावो वनो लावो हरणा। आना लेखक कोण छे? अमृतलाल पारेख, बराबर। सुंदर मस्त एवी हरणा उपर એટલે કે હરણ ઉપર એક કાવ્ય લખેલી છે કે સુંદર વનમાં વસતા હરણા, એટલે કે સુંદર વન છે, સરસ એવું મસ્ત વન એટલે કે જંગલ, કે જંગલ સરસ એવું સુંદર જંગલ છે જેનામાં હરણા વસે છે એટલે કે રહે છે, અને ઝરણા જે છે ત્યાંથી, ઝરણું એટલે ખબર હશે કે જ્યાંથી પાણીનો પ્રવાહ જતો હોય એ ઝરણાના જલ પીતા હરણા, જલ એટલે કે પાણી, હરણ જે છે એ કોનું? ઝરણાનું પાણી પીવે છે। લીલા તરણા ચરતાણા, એટલે લીલું તરણા, તરણા એટલે કે ઘાસ, લીલું ઘાસ એ લોકો ત્યાંનું ચરે છે, ખાય છે। અદ્ભુત રમણા કરતા હરણા, હેત ભર્યા શા હિંચે હરણા, એટલા બધા સરસ એવા હરણા છે કે જાણે એમને પકડીને હમણાં જ આપણે લઈને રમીએ એવા। રંગ ભર્યા શા નાચે હરણા, દર્શનથી દિલ ખેંચે હરણા, એમને જોઈ એમના દર્શન કરીને જાણે આપણું દિલ તો એટલું બધું આમ એ થઈ જાય ને કે આપણે હમણાં જ એમની સાથે રમવા જતા રહીએ। અંતરમાં રસ સિંચી હરણા, વહાલા ને મન હરણા, હરણા હરણા, છે નાજુક નમણા હરણા, રમવા આંગણે આંબો હરણા, લાવો વનનો લાવો હરણા। શું કહે છે કે એટલા નાજુક અને નમણા છે આ હરણ કે એમની સાથે આપણે રમવા જતા રહીએ, એમને આપણે આપણા આંગણે રમવા બોલાવીએ, એટલા સરસ। અને આવા વનનો લાવો આપણે તો લેવો જ જોઈએ, બરાબર। હવે આગળ છે કે હરણાની જેમ ચાર લાંબા કૂદકા, એટલે કે ચાર મોટી છલાંગો મારો, હરણા જેવી છલાંગને હરણ ફાળ પણ કહેવાય છે, એ તમને ખબર છે? હવે આપણે બીજા પ્રાણી પક્ષીઓને પણ યાદ કરીએ, આવો મોટા ભાગે કોણ કરે છે? પ્રાણી પક્ષીનો ક્રમ કૌંસમાં લખો। શું છે કે હરણાની જેમ કૂદકા મારવા, જે મોટી મોટી તમને ખબર હશે કે તમે હરણાને દોડતા ટીવીમાં કદાચ દેખ્યા હશે અને ઘણા એમને લાઈવ પણ દેખ્યા હશે, બરાબર। કોઈ જગ્યાએ તમે ગયા હશો તો ત્યાં જગ્યાએ આવા શું હોય? હરણા હશે તો તમે એને જોયા પણ હશે કે હરણા કેવા કૂદતા અને ભાગતા જતા હોય છે, બરાબર। જ્યારે એમની પાછળ કોઈ જંગલી પ્રાણી પડ્યા હોય ત્યારે કેવા ભાગે છે। બીજું કે હરણને છલાંગો ભરતો હોય ત્યારે એને હરણ ફાળ પણ કહેવાય છે, બરાબર। એ તમને અહીંયા શીખવાડ્યું છે। અહીંયા કેટલાક અવિભાગ અને બવિભાગ આપ્યા છે, કે અવિભાગમાં અહીંયા તમને કેટલાક વાક્ય આપ્યા છે તો એના માટે અહીંયા પ્રાણી પક્ષીના નામ આપે છે, તમારે શોધીને લખવાના છે। કે રંગ બદલી શકે, કોણ રંગ બદલે છે? તો આનામાં અહીંયા તમને આપ્યું છે કે કાચિંડો, આપણને ખબર છે કાચિંડો રંગ બદલી શકે છે। પછી આગળ બીજું છે કે લાંબા સમય પાણી વગર રહી શકે, કોણ છે જે લાંબા સમય પાણી વગર રહી શકે? તો ઊંટ, તમને દરેકને ખબર હશે કે ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે, કેમ? કારણ કે રણની અંદર એ શું કરે છે? મુસાફરી માટે લોકો વાપરે છે, કેમ કે લાંબા સમય પાણી વગર રહી શકે છે। ત્રીજો છે કે ઊંધું લટકીને ઊંઘે, કોણ ઊંઘે છે? તો ચામાચીડિયું। માણસથી જેમ બોલી શકે પોપટ, તમને ખબર હશે તમે એને જેમ શીખવાડો ને એમ બોલે છે। રાત્રે પણ જોઈ શકે, તો રાત્રે કોણ જોવે? ઘુવડ। પીંછા ફેલાવીને કળા કરે, તો મોર। ગંધ પારખી વસ્તુ શોધી કાઢે, કૂતરું। પાણી અને જમીન બંને જગ્યાએ જીવી શકે, તો કાચબો। એક ડાળ પરથી બીજી ડાળ પર કૂદી શકે, વાંદરો। અને બે કટકા થાય તો એ જીવતો રહે, તો અળસિયો। તો આ જવાબ તમારે અહીંયા બ વિભાગમાંથી શોધીને લખવાના છે, મેં અહીંયા લખ્યા છે, તમારે લખવાના છે। આગળ છે કે આપણે હવે એક વાર્તા સાંભળીએ છીએ ને, આ વાર્તામાં બકરીનો શિકાર કરીને સિંહ ખાઈ જતો હશે કે જુદું થતું હશે,
જોઈએ તો ખરા અને વાર્તા સાંભળો ને વાંચો. જો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા શું આપણને ખબર છે, મેં તમને આગળ પણ કીધું કે સિંહ શું કરે છે, બકરાનો કે બકરીનો શિકાર કરીને એમને ખાતા હોય છે. પણ અહીંયા જે વાર્તા આપેલી છે તમને, એમાં શું સિંહ બકરીનો શિકાર કરશે કે નહીં કરે કે પછી એની સાથે રાખશે, બરાબર? તો અહીંયા એવું જ છે, અહીંયા થોડુંક ઊંધું છે જો, કે સાચો બેટો અને ખોટો બેટો, બરાબર? ગમે તેવો હોય, બરાબર, સિંહ ભલે પોતાના બચ્ચાને સાચવે અને બકરીના બચ્ચાને સાચવે છે. આ પાઠની આ વાર્તાની અંદર એવું છે કે સિંહ જે છે, સિંહણ જે છે, એનું દૂધ જે છે એ બકરીના બચ્ચાને પણ પીવડાવે છે અને એના પોતાના બચ્ચાને પણ પીવડાવે છે. પણ જ્યારે પણ એ મોટું થાય છે ત્યારે સિંહનું બચ્ચું જે છે એ સિંહ જેવું થાય છે અને બકરીનું બચ્ચું જે છે એ બકરી જેવું જ થાય છે, બરાબર? પણ સિંહણ બકરીના બચ્ચાને મારતી નથી, બરાબર? તો આપણે પાઠ એવો શીખી લઈએ કે એક સિંહણનું બચ્ચું જન્મ્યું. સિંહ બચ્ચા માટે જાત જાતનો ખોરાક લાવીને આપતો. સિંહણ બચ્ચાને જીવની જેમ જાળવતી. એક વખત સિંહ વનમાં ફરી રહ્યો હતો, શિકારની શોધમાં હતો, પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા તે એક ઝાડ નીચે હતાશ થઈને બેઠો હતો. એવામાં એક બકરીનું બચ્ચું આમ તેમ કૂદકા મારતું તેની નજર પડી સિંહે તેને પકડી લીધું, પરંતુ તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં. તેને દયા આવી, મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું તો હોય. હું આને સિંહણ પાસે લઈ જાઉં, ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે. શું છે કે સિંહણને શું કે એક બચ્ચાને જન્મ આપ્યો હતો, બરાબર? એટલે કે સિંહણ શિકાર કરી શકે એવી હાલતમાં નથી. એટલે સિંહ શું કરે કે રોજ નવો નવો શિકાર લાવી અને સિંહણને આપે. પણ એક દિવસ જ્યારે સિંહ જંગલમાં ગયો, એને કોઈ જ જાતનો શિકાર મળ્યો નહીં, એટલે કે નિરાશ થઈ ગયો. નિરાશ થઈ ગયો એટલે શું થયું કે તો એને હતાશ થઈને શું કર્યું, એક બાજુ બેસી ગયો ઝાડ નીચે. પણ એટલામાં એક બકરીનું બચ્ચું ત્યાં આવ્યું એટલે સિંહે એને પકડી લીધું. પણ એનું શું કે સિંહ બચ્ચું હતું એટલે એનો જીવ મારવાનું એનો ઈચ્છા થઈ નહીં. એટલે એને વિચાર્યું કે હું આને પણ મારી જોડે લઈ જાઉં અને ત્યાં મારા બચ્ચા જોડે આ રમશે. એમ વિચારીને સિંહ જે છે એ બકરીના બચ્ચાને લઈ જાય છે. સિંહ બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈ ગયો. સિંહણ લવારું જોઈને નવાઈ પામી. તેણે સિંહને પૂછ્યું, આ બકરીનું જીવતું બચ્ચું કેમ લાયા, શું તે આપણો શિકાર નથી? તો સિંહે કહ્યું, મને કુદરતી રીતે એના ઉપર હેત ઉપજ્યો એટલે તેને મારી ન શક્યો. સિંહણ બોલી, તો હું પણ તેને નહીં મારું, ભલે તે આપણે ત્યાં રહે તે પણ મને ધાવતું બાળ છે, એટલે આપણા બચ્ચા જોડે મોટું થશે. શું કહે છે કે હું પણ આ બચ્ચા, એટલું જે સિંહ હતો એ સિંહ શું કર્યું કે બકરીના બચ્ચાને એના ઘરે લઈ ગયો. અને સિંહણે જ્યારે બચ્ચું જોયું એટલે એને કીધું કે તમે કેમ બકરીના બચ્ચાને લઈને આવ્યો છે? તેમ કહે છે કે આ બકરીના બચ્ચાને મારવાનો મને જીવ ચાલે નહીં, એ આપણા ઘરે રહેશે. એટલે સિંહણ કહે છે, સારું, કે પણ નાનું બચ્ચું જ છે ને એ પણ મને છો ને મારું દૂધ પીતું, હું પણ આપણા બચ્ચા સાથે એને દૂધ પીવડાવીશ અને એને મારવું નહીં. જો તમે અહીંયા જોઈ શકો છો કે સિંહણ જે છે, સિંહણના બચ્ચાની સાથે સાથે એક બાજુ બકરીનું બચ્ચું પણ દૂધ પીવે છે અને એક સિંહનું બચ્ચું પણ દૂધ પીવે છે. બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછરવા લાગ્યું. બંને બચ્ચા સાથે સાથે દૂધ પીએ, સાથે રમે અને આનંદ કરે. તેમને રમતા જોઈ સિંહ અને સિંહણ ખુશ થાય. બકરીનું બચ્ચું પણ એ બંનેને હૂંફ મળતા ખુશખુશાલ હતું. સમય પાણીના રેલાની જેમ વહેવા લાગ્યું. બકરીનું બચ્ચું તો સિંહણને ધાવીને ખૂબ હૃષ્ટપુષ્ટ થઈ ગયું હતું. હવે તે કદાવર બકરો બની ગયો હતો. તેની આગળ સિંહનું બચ્ચું પણ નાનું લાગતું હતું. સિંહણ આ પોતે ઉછરેલા બકરાને મોટ્યો કહેતી અને પોતાના બચ્ચાને નાનીઓ. સિંહણનું બચ્ચું બકરીના બચ્ચાને મોટા ભાઈ તરીકે માન આપતું હતું. હવે આગળ શું થશે? તો શું થશે કે જો અહીંયા લખ્યું છે કે સિંહનું બચ્ચું જે હતું કે એ પણ કેવું લાગતું હતું કે બંને જણા શું કરતા હતા કે સિંહણનું દૂધ પીતા હતા. એટલે બકરીનું બચ્ચું તો સિંહણનું દૂધ પીને હૃષ્ટપુષ્ટ થઈ ગયું, એકદમ જાડું તગડું, બરાબર? અને સિંહનું જે બચ્ચું હતું એ હજી નાનું લાગતું હતું. એટલે બકરીનું બચ્ચાને સિંહણ શું કહેતી હતી, મોટ્યો કહેતી, અને પોતાના બચ્ચાને નાનીઓ કહેતી હતી. હવે બંને સમયની સાથે મોટા થવા લાગ્યા. હવે શું થયું આગળ કે એક વખત નાનીઓ અને મોટીઓ રમતમાં એવી જગ્યાએ પહોંચી ગયા જ્યાં ઘણા બધા હાથી હતા. હાથીને જોઈને સિંહનું બચ્ચું જનુની બની ગયું. તે ગુરકતું હાથી સામે જવા લાગ્યું. એટલે બકરો કહેવા લાગ્યો, અરે મૂર્ખ, તું વળી બળિયા સાથે પાથ મીડવા ક્યાં જાય તૈયાર થયો?
આ હાથીઓ તો મોટા મોટા વૃક્ષોને ઉખેડી નાખે તેવા હોય છે, તેની આગળ આપણું શું ગજું? માટે ઓ નાનિયા પાછો ફર. સિંહનું બચ્ચું બકરાનો મોટા ભાઈ તરીકે આદર રાખતું હતું, તેથી તેણે આજ્ઞાનો અનાદાર કર્યો નહીં. તરત જ તે પાછું ફર્યું. પછી બંને ઘરે આવ્યા. સિંહણે કહ્યું, તમે અત્યાર સુધી ક્યાં હતા? ક્યારની હું તમારી રાહ જોતી હતી? મોટિયો બોલ્યો, માં રમત રમતમાં અમે જરા દૂર નીકળી ગયા હતા. એ તો સારું થયું કે મને સારી બુદ્ધિ સૂજી, નહીતર આજે તો મારા ભાઈના ભૂક્કા જ બોલી જવાનો હતો. આ સાંભળીને સિંહણ ચોંકી ગઈ. તેણે બકરાને પૂછ્યું, બેટા કંઈક ચોખવટથી તો વાત કર, ક્યાં ફસાઈ ગયા તમે? બકરાએ કહ્યું, માં એક ઠેકાણે હાથીઓ જોઈ અને ભાઈ મારો ભાઈ ખૂબ ઉશ્કેરાઈ ગયો હતો. તે હાથીને મારવા માટે સામે ધસી જતો હતો, પણ મેં તેને રોક્યો. તે મારી વાત માની ગયો, નહીતર હાથીઓને તેને મારી નાખ્યા હોત. માં મેં સારું કર્યું ને? સિંહણે કહ્યું, બેટા તું બધી બાબતોમાં હોશિયાર છે, પણ તારી અને અમારી જાત જુદી છે. હવે તું ડાહ્યો થઈ અને તારા બકરાના ટોળામાં ચાલ્યો જા. આજે મારા બેટાએ મોટાભાઈ તરીકે તારી આજ્ઞા પાડી, પરંતુ હવે તે મોટો થયો છે, ખરો સિંહ બન્યો છે. કોઈ દિવસ તને અને હાથીને પણ સપાટામાં લઈને પૂરા કરી નાખશે. તેણે સિંહણની આંખોમાં જોયું અને બધી વાત સમજી ગયો. બીજા દિવસે વહેલી સવારે તે ત્યાંથી જતો રહ્યો. શું છે વિદ્યાર્થી મિત્રો, કે સિંહ અને સિંહણ અને બકરો અને એના બચ્ચાની વાત અહીંયા છે, કે બંને ભાઈઓ મોટીઓ અને નાનીઓ રમત રમતમાં છે. એક જંગલમાં આગળ પહોંચી ગયા હતા, ઘણા બધા હાથી હતા. હાથીને જોઈ અને સિંહનું બચ્ચું તો જણો નહીં, કારણ કે એમાં સિંહનું લોહી હતું. એટલે તો શું કે પેલા જે સિંહો અરે હાથી હતા, એ હાથીઓ જોડે લડવા માટે તૈયાર થઈ ગયો. પણ આ બાજુ જે બકરી હતી, બકરીનું બચ્ચું હતું, જેને શું કહે છે મોટીઓ, કે મોટીઓ કહે છે એ પોતે તો બકરી જ કહેવાય ને, એનામાં બકરીના જ ગુણ હોય. એટલે એ શું કહે છે કે અરે મૂર્ખ, તું ક્યાં આ મોટા મોટા હાથી જોડે લડવા જતો રહે છે, એમ કે તું જો એની સાથે લડીશ તો તું પોતે જ મરી જઈશ, એટલે તું લડવા નથી જાય. પણ સિંહનું બચ્ચું શું કે મારો મોટો ભાઈ કહે છે તો ચાલને, મારે નથી જવું, એમની આજ્ઞાનું પાલન કરવું છે. અને પછી જ્યારે બંને જણા ઘરે આવ્યા ત્યારે પેલા કહે છે બકરીનું બચ્ચું કે અમે લોકો તો આવી રીતે છેક જંગલમાં રમતા રમતા જતા રહ્યા હતા, ત્યાં ઘણા બધા હાથી હતા, પણ આપણો આ જે નાનીઓ છે ને એ શું કહે છે કે પેલા હાથીના ટોળાને જોઈને ત્યાં લડવા જતો હતો, પણ મને બુદ્ધિ એવી સૂજી અને મેં એને કીધું કે ભાઈ તું લડવા નથી જા, નહીતર તો આ બધા હાથીઓ ભેગા થઈને તને મારી નાખશે. એટલે કહે છે કે મેં સાચું કર્યું ને, મેં એને રમવા ના જવા દીધો ને. એટલે પેલી સિંહણ હતી, સિંહણે કહ્યું કે ભાઈ ખરેખર તારી વાત સાચી છે, પણ હવે મારું શું, મારું બચ્ચું જે છે એ મોટું થયું છે અને ખરેખર સિંહ બને છે. ખરેખર આપણી જાત કેવી છે, અલગ છે. તું પોતે બકરીનું બચ્ચું છે અને આ પોતે સિંહનું બચ્ચું છે, બરાબર, જાત જુદી છે. હવે તું તારી જાતે સિંહને તારી જાતિમાં જતો રહે, બકરા જ્યાં હોય એ બકરાના ટોળામાં જતો રહે, નહીતર તો જ્યારે મારું આ સિંહ બચ્ચું જે મોટું થશે એ કોઈક વખત તને પણ મારી નાખશે અને હાથીઓને પણ મારી નાખશે. સિંહણની આ વાત જોઈ સાંભળી અને પેલું જે બકરીનું બચ્ચું હતું એ બધું સમજી ગયું અને એને બીજા દિવસે ત્યાંથી જતું રહ્યું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો અહીંયા વાર્તાની અંદર કે સરસ એવી મજાની વાર્તા છે, પણ એનામાં એક વસ્તુ તમને એ પણ આપ્યું છે કે કોઈ પણ તમે ગમે તેના બચ્ચાનું દૂધ પીએને મોટા થાવ, પણ એનામાં જે ગુણ હોય, આ બકરીનું બચ્ચું હતું એટલે એના બકરીમાં બકરીના જ ગુણ આવે, અને પેલું સિંહનું બચ્ચું હતું એટલે એનામાં સિંહના જ જનુની થઈ ગયું, એનામાં શું કે કોઈકનો શિકાર કરવાનો એનામાં જનુન આવી ગયું હતું, જ્યારે આ બાજુ બકરીનું બચ્ચું હતું એ કોઈનો શિકાર ન કરી શકે, બરાબર, એનામાં દયા ભાવના હતી એટલા માટે એને શિકાર કરતો રોકે છે, બરાબર. તો આજની વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું. નમસ્કાર.